એક બાજુ આજે સમગ્ર ગુજરાત સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરી રહ્યા છે, ત્યારે સરહદી વિસ્તારના લોકો આજે ગામમાં પાણી ક્યારે આવશે તેની રાહ જોઈને બેઠા છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં એક બાજુ કાળઝાળ ગરમી અને જો આવા વિસ્તારમાં સમયે પાણીની સમસ્યા સર્જાય ત્યારે કેવી પરિસ્થિતિ ઉભી થતી હોય છે, ત્યારે આવા જ સમયે સમગ્ર ગુજરાત સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરતું હોય એમ છેવાડાના વિસ્તારના લોકો પાણી ક્યારે આવશે તેની રાહ જોઈને બેઠા છે. પાણી અમે રોડાહાન જાય ભીતપુરા જાય પાણી ભીતપુરા માં પાણી બિલકુલ નહીં. પાડણ જાય કે ગોલબ જાય નેહડે જાય કે ભેડવે જાય કે કોઈ ગમ તો પાણી મિલો અમારે પાણી છોકરા તરસી મરે માલ તરસી મરે અમે માણસો તરસી મરો કેટલી ઘડાવા બેહી દેવાનું મજૂરી કરવી કે પાણી ભરવું કે છોકરા ભણાવવા કે કોઈ માલ પાવો કે અમારે પાણી પીવાતું હોય ટંકર કોઈ આવતું નથી પાણી આવતું નથી કોઈ અમારા ગામમાં કોઈ કહેતું નથી કે પાણી મેઘપુરામાં મેલો એમ. અમારા મેઘપુરા ગામમાં આ બોર્ડરનું છેલ્લું ગામ છે, એની અંદર પાણી આવતું નથી. એક મહિનાથી પાણીની અમે તકલીફ ભોગવી છે. આવે કે અઠવાડિયામાં એક બે વખત પાણી આવે, એમાં રાતે આવે પાણી બે વાગે આવે, દિવસે બે વાગે આવે. તડકામાં અમે વસ્તી લોકો હેરાન થઈ જઈએ છીએ. એક કલાક પાણી મૂકે છે એમાં ધડાધડી હોય છે, પાણી મળતું નથી. પાણી નેસડા દાવું પડે, ગોલપ દાવું પડે, પાડણ દાવું પડે. અમે મજૂરી કરીએ કે મારા છોકરા ભણાવીએ. આ સરકાર ગોંડી છે, આ 10-10 લાખના મકાન કરીને મેળ્યા છે, 10-10 લાખની ગ્રાન્ટ આ પાસ કરીને મેળ્યા છે. ટોંકામાં 10-10 ટોંકા બનાવી છે, પાણી ના આવે શું કરવાના ટોંકા. કોઈ અમારી ફરિયાદ સાંભળતું નથી. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા મેધપુરા ગામ આમ તો નાનકડું ગામ છે, પણ અહીં દર ઉનાળે પાણીની વિકટ સમસ્યા સર્જાય છે. ત્યારે ગામ જો પાણી આવવાના સમાચાર મળે ત્યારે લોકો ઘરકામ હોય અથવા કોઈ વ્યક્તિ કામ કરવા ગયો હોય તે પાણીના બેડા લઈ ગામના ગોદરે પહોંચી જાય છે. પણ સ્થિતિ હવે અલગ છે, કારણ કે પહેલા તો પાણીના કૂવામાંથી પાણી લઈ શકતા હતા, પરંતુ હવે કૂવામાં પાણી જ ન હોય તો લોકો ગામમાં ક્યારે પાણી આવશે તેની રાહ જોઈ બેઠા રહે છે. ગામ મેઘપુરા તાલુકો સૈગામમાં આજથી 15 દિવસ પહેલાં પણ અત્યારે પાણી આવતું નથી, ને ક્યારેક રાતે આવે તો 1 કલાક પૂરતું આવે છે. અને પાણીને લાઇનમેનને ફોન કરીએ તો ફોન ઉપાડતા નથી. રાતે 11 વાગ્યા સુધી માણસો વાઇટ હોય પાણી નહીં બેસે તોય પાણી આવતું નથી, છતાં 2 વાગે આવે થોડું ઘણું પાણી આવે આવતું નથી. અને સરકાર મોટી મોટી વાતો કરે છે, બેટી પઢાવો બેટી બચાવો પાણી બચાવો, પાણી તો અહીંયા આવતું નથી શું પાણી બચાવવા. અને જો પાણી હવે નહીં આવે તો સરકાર વિરુદ્ધ અમે ઉગ્ર આંદોલન કરીશું અને ભૂખ હડતાલ પર ઉતરીશું અને વા પ્રાંત કચેરીમાં જઈને ભૂખ હડતાલ પર બેસીશું. જો પાણી અમારા ગામમાં નિરાકરણ નહીં આવે તો અમારા ગામની અંદર 450-500ની વસ્તી ધરાવે છે અને ખાસ કરીને વ્યવસાય અમનો પશુપાલનનો છે અને પશુઓને અત્યારે પાણી પાવાની બહુ તકલીફ પડે છે. અને જો પાણી નહીં આવે તો અમે થશે એટલે આંદોલન કરીશું. તમારા ગામમાં ટેન્કર ક્યારે આવે છે? અમારા ગામમાં ટેન્કર આજ સુધી આવ્યું જ નથી. આ પાણી લાઇન થયા પણ લાઇનમેન ક્યારે ફોને ઉપાડતા નથી, લાઇનમેન ક્યારે તપાસ કરવા આવતા નથી કે પાણી આવે છે કે નથી આવતું. કેમેરામેન શિવાજી રાજપૂત સાથે રાજ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા.